Good morning, student. In last lecture, we studied our unit 3, Fun and Warm, and we completed our activities and our stories. Birju tha brave. અને બીજું જે પ્રેરણા આધારે આપણે બીજી ઘણી એક્ટિવિટી કરવાની છે તે આ વખતે જોઈશું. સો ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ ગો ટુ પેજ નંબર 31 એન્ડ સ્ટાર્ટ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 મેચ ધ ફોલોઈંગ, એટલે કે નીચે એ અને બી ને જો. A વિભાગ, A પાર્ટ છે ઓનલી ગ્રીન કલર. ફોરેસ્ટ એટલે જંગલ. બ્રેવ બહાદુર. એગ્રી સંમત. ટીઝ ચિડાવવું. રિપ્લાય અને જવાબ આપવો. કોંગ્રેચ્યુલેટ અભિવાદન. અરેસ્ટ પકડવું. હવે સામેના વાંચી બી પાર્ટ. અંજલિ કોલ લતા લડ્ડુ. અંજલિ છે એ લતાને શું કહીને બોલાવે છે? લડ્ડુ. ફૂલ ઓફ ટ્રીસ, વૃક્ષોથી ભરેલું. રાકેશ આન્સર્ડ ક્વેશ્ચન, રાકેશે ક્વેશ્ચનનો મીન્સ પ્રશ્નનો જવાબ આપ્યો. જયેશ વોન 100 મીટર રેસ, જયેશ 100 મીટરની રેસ જીત્યો. ધ પોલીસ કોટ ધ થીફ, પોલીસે ચોરને પકડ્યો. જાગૃતિ વેન્ટ ટુ ડોક્ટર એટ નાઇટ, જાગૃતિ રાત્રે ડોક્ટર પાસે ગઈ. નેહા રિપ્લાઈડ યસ, નેહા એ હામાં જવાબ આપ્યો. નંબર 1 ફોરેસ્ટ. હવે ફોરેસ્ટ ને સેના સાથે એવા સંપર્ક, ફોરેસ્ટ માં શું હોય? જંગલમાં બહુ જ બધા વૃક્ષ, તો ફૂલ ઓફ ટ્રી. તો પહેલું ફોરેસ્ટ એ બીજમાં બીજા નંબર સાથે જોડાશે, તો બંને બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. બહાદુરી કોને કરી હતી? જાગૃતિએ, જે છઠ્ઠા નંબરનું છે બીમાં, એમાં નંબર 2. જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, રાત્રે તે ડોક્ટર પાસે ગઈ. એગ્રી, એગ્રી એટલે સંમત થવું. કોણ સેનાથી સંમત છે? નેહાએ હામાં જવાબ આપ્યો એટલે તે સંમત છે. ટીઝ એટલે ચીડાવવું. નેહાએ, સોરી, ટીઝ એટલે ચીડાવવું. તો કોણે કોને ચીડાવી? અંજલિ એને લડ્ડુ કહીને બોલાવતી હતી. તો પહેલા નંબરનું નામ હતું ચાર નંબર. રિપ્લાય, રિપ્લાય એટલે જવાબ આપવો. તો કોણે જવાબ આપ્યો? રાકેશે. થર્ડ નંબરનું છે, એમાં 5 નંબર આપો. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન, એમાં આવશે રિપ્લાય. કોંગ્રેચ્યુલેટ અભિવાદન કર્યા, એમાં કોણ આવશે? કેમ અભિવાદન કરીએ? આપણે કોંગ્રેચ્યુલેશન કરીએ, કોઈ સારું કામ કર્યું હોય ત્યારે, કશું જીત્યા હોઈએ ત્યારે. તો 4 નંબરનું છે બીમાં, એને 6 નંબર આપો. જયેશ વોન 100 મીટર રેસ એન્ડ અરેસ્ટ, કોણ પકડે છે? ધ પોલીસ કોટ ધ થીફ. 7 નંબર આપો. 5th નંબર ને અહીંયા આ જોડતા પૂરા જોડી એને લખવાના. સાચા ક્વેશ્ચન સાથે સાચો આન્સર લાઈનો કરીને એકલા બગડામાં જોડીએ એવું કરવાનું નહીં. ગો ટુ પેજ નંબર 32. નીચેના શબ્દ સમૂહ સાંભળો અને બોલો. હેવ અ પ્લાન, મારી પાસે એક યુક્તિ છે. ટોલ એન્ડ હેન્ડસમ બોય, ઊંચો અને દેખાવડો છોકરો. વેરી સ્મોલ વિલેજ, એક નાનકડું ગામડું. ખૂબ જ નાનું. લેટ એટ નાઇટ, મોડી રાતે. ટીચ લેસન, સબક શીખવાડવું. બંડલ ઓફ વાયર, એક વાયરનું ભૂચડું. રિસીવડ અ નોટ, ચિઠ્ઠી મેળવવી. ફોલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર ગ્રાઉન્ડમાં પડી જવું. વોઝ અફ્રેડ ઓફ, ડરી ગયું. વર્ક હાર્ડ, મહેનત કરી. તો આ પ્રમાણે તમારે પણ બોલવાનું છે. એની નીચેની એક્ટિવિટી, નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે લખો. વુ વુમ ઇંગ્લિશમાં કહેવાય. વુ શેડ ટુ વુમ, કોણ બોલે છે કહે છે અને કોણ સાંભળે છે.
Number one, keep your ornaments ready. कौन बोले चे keep your ornaments? देखो इट्स डाकुओं बोले चे. अने कौने कहे चे? Villagers ने कहे चे. Number two, Birju the Brave. या Birju the Brave कौने नाम आपे? जे वार्ता ना लेखक चे एम. अने लेखक ने इंग्लिश में सुकेवा writer. सुकेवा writer. तो राइटर बोले छे भूमिमा लखो भूमा लखो राइटर अने कोने कहे छे बिरजू ने तो बाजू में लखो बिरजू. नंबर थ्री टाई द वायर विथ द ट्री. टाई द वायर टाई એટલે બાંધવું વાયર વૃક્ષ જોડે બાંધવું તો એવું કોણ બોલ્યું બિરજુ બોલ્યું કોને હી ઇઝ ફ્રેન્ડ તો ભૂમા શું લખાશે હી ઇઝ ફ્રેન્ડ. નંબર ફોર બિરજુ ધ કાવર. બીજુ તો કાવડ બીજુ ડરપોક છે એવું કોણ બોલતું હતું બાળકો બોલતા હતા તો એમાં લખો ચિલ્ડ્રન અને કોને કહેતા હતા બિરજુને તો બાજુમાં લખો બિરજુ. નંબર ફાઈવ ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન. ટેન સ્ટ્રોંગ યંગ મેન કોણે માગણી કરી હતી મજબૂત માણસોની દસ બિરજુએ અને કોની જોડે કરી હતી સરપંચ જોડે તો બિરજુ અને સામે સરપંચ. નંબર સિક્સ કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. કોને કોંગ્રેચ્યુલેશન કીધા હતા સરપંચે કોને કોને કીધા હતા બિરજુ અને તેના મિત્રોને તો શું આવશે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. સેવન નંબર કોણ બોલે છે સરપંચ બિરજુને કહે છે. નંબર એટ ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ. બિરજુ જોડે જાઓ અને તે કહે તેમ કરો. એવું કોણે કીધું હતું સરપંચે સ્ટ્રોંગ યંગ મેનને જે મજબૂત માણસો લીધા હતા તેમને. નંબર નાઇન કમ એન્ડ અરેસ્ટ ધ પોલીસ. તો શું આવશે સરપંચ સરપંચ કોને કહે છે પોલીસને. નંબર ટેન હાઈડ બિહાઇન્ડ ધ ટ્રી. પોતાની જાતને ટ્રી પાછળ સંતાડો. તો એવું કોણે કીધું હતું બિરજુએ એના મિત્રોને તો બિરજુ હિઝ ફ્રેન્ડ્સ. નાઉ ગો ટુ પેજ નંબર 33. હવે તમારે અહીંયા એ જ આધાર ઉપર ટ્રુ ફોલ્સ લખવાના છે. તો નીચેના વિધાનમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઈટ. બિરજુને અડધી રાત્રે જવું ગમે છે. સાચું છે? નો. ફોલ્સ. નંબર ટુ ધ ડાયકોઇડ્સ લિવડ ઇન સુરજપુર. ડાયકોઇડ્સ ક્યાં રહે છે? સુરજપુર. સુરજપુરમાં રહેતા હતા ફોરેસ્ટમાં રહેતા હતા તો એ પણ શું આવશે ફોલ્સ. નંબર થ્રી બિરજુ હાઝ ધ સરપંચ ફોર ટેન મેન. બિરજુએ સરપંચને દસ માણસો કીધા સ્ટ્રોંગ મેન માટે કીધું તો એ પણ કેવું આવશે ફોલ્સ. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ફોર ધ ડેકોઇટ્સ. બિરજુ અને તેના મિત્રોએ ડેકોઇટ્સને પકડ્યા. ટ્રુ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. પોલીસે કોંગ્રેચ્યુલેટ કીધા પણ પોલીસે નહીં સરપંચ અને પીપલે કીધા હતા તો એ પણ શું આવશે ફોલ્સ. હવે એક્ટિવિટી એઇટ. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. ઘટનાક્રમ એટલે આપણે આખી સ્ટોરી જોઈએ. સ્ટોરીની શરૂઆત ક્યાંથી થઈ? એક ગામ હતું જેનું નામ સુરજપુર હતું. એમાં બિરજુ રહેતો હતો. કેટલા લોકો રહેતા હતા? લોકો બહુ સુખી હતા. આવું આપણે ઘણું બધું અંદર જોયું. લોકો બિરજુને કાવડ કહેતા હતા અને પછી ડેકોઇડ્સે ચિઠ્ઠી મોકલી કે તમે અમારા તમારા ઓર્નામેન્ટ્સ અને મને તૈયાર રાખજો અમે આવીશું. ગામ લોકોએ અને બધા ભેગા થઈ બિરજુએ યુક્તિ કરી અને બધાને હરાવી પોલીસને પકડાવી દીધા. આ આપણી આખી સ્ટોરી હતી. એ ઘટનાક્રમના આધારે આપણે નીચેના વાક્યો જોવાના છે. પહેલા આ ઘટનાક્રમ ગોઠવવા માટે ટોટલ વાક્યો કેટલા? સેવન. ફર્સ્ટ અને લાસ્ટ એ યાદ રાખવાનું તો વચ્ચેનો એની જાતે જ એડજસ્ટ થઈ જશે. ફર્સ્ટ નંબર પહેલા તો હું બધા રીડ કરું છું. ધ ડેકોઇડ્સ રોડ ઓન હોર્સિસ. ડેકોઇડ્સ રોડ ઉપર સોરી હોર્સિસ ચલાવીને આગળ ઘોડા હોઈ શકે. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. સરપંચે બિરજુને કોંગ્રેચ્યુલેશન કીધા. બિરજુ ગોટ ટેન સ્ટ્રોંગ યંગ મેન. બિરજુને સખત મજબૂત ત્રણ દસ માણસો મળ્યા. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇડ્સ.
પોલીસે ધાડ પાડીને પકડી પાડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ રેકોર્ડ્સ ટુ ધ ટ્રી. બિરજુ અને તેના મિત્રોએ રેકોર્ડ્સને ઝાડ સાથે બાંધી દીધા. ધ ડેકોઇટ્સ સાઇન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. ડેકોઇટ્સે સરપંચને ચિઠ્ઠી લખી મોકલી. ધ સરપંચ સે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. સરપંચે કહ્યું કે તમે તેને પાઠ કેવી રીતે ભણાવશો, ઇટ મીન્સ સબક કેવી રીતે શીખવાડશો. તો આમાં પહેલું શું આવશે, સિક્સ નંબરનું છે ફર્સ્ટ નંબર. ધ ડેકોઇટ સાઇન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. એના પછી સરપંચે શું કીધું, બિરજુને કીધું કે સેવન નંબર હોય છે ટુ નંબર. ધ સરપંચ સે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. હવે થર્ડ નંબરનો બોલો, બિરજુ ગોટ નાઇન સ્ટ્રોંગ યંગ મેન. બિરજુએ દસ સ્ટ્રોંગ માણસો મેળવ્યા. નંબર ફોર, ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સિસ. ઘોડાઓ સાથે ડેકોઇટ્સ આવ્યા. એના પછી ફાઇવ નંબર, ફાઇવ છે ફાઇવ નંબર. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ડેકોઇટ્સ ટુ ધ ટ્રી. સિક્સ નંબર, ફોર છે ફોર, એ સિક્સ નંબર. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. એન્ડ સેવન નંબર, ટુ છે એ સેવન નંબર. ધ સરપંચે કોંગ્રેચ્યુલેશન બિરજુ. નાવ ગો ટુ પેજ નંબર 34. 34નો પેજ એકદમ ઇઝી છે, તમારે જાતે કરવાનું છે. ન્યૂઝપેપરના સમાચાર આપેલા છે, જેમાં કેટલા શબ્દ વાંચી શકવા નથી. તો તે શબ્દો કયા હશે તે વિચારીને સમાચાર વાંચો. અંદર સમાચાર વાંચવાના કીધા છે. તમે અમુક અમુક જગ્યાએ લખાયેલું નથી, એ લખવા તમારે જાતે વાપરવાનું છે. પણ તમે ધ્યાન આપીને જોશો તો એ અક્ષરો તમને વંચાશે અને એ તમારે જાતે ઉડવાના છે. એના નીચે છે, નીચે શબ્દો ઓળખો અને લખો. હવે આ એવી ભાષામાં શબ્દો છે, ભાષા તો આપણી જ છે, ઇંગ્લિશ લેટર જ છે, પણ એવી રીતે લખ્યા છે કે કોઈને સમજાતું નથી. ઘણીવાર તમને જીકેમાં પૂછવામાં આવે કે આ જે લખ્યું છે તેને દર્પણ સામે દેખતા કેવું દેખાશે. જો તમે અહીંયા દર્પણ મૂકો, મિરર આપો, તો તમને આ લેટર બરાબર વાંચતા આવે. પણ જો એક્ઝામમાં આવું પૂછાય તો કરવાનું નહીં, કારણ કે મિરર લઈને તો આપણે જઈએ નહીં. તો એની એક ટેકનિક છે, આ જ લેટર દબાઈને પાછળ પૂછો. તમે એક્ટિવિટી અહીંયા લખો, એની પહેલાં આ એક્ટિવિટી કમ્પ્લીટ કરતો હોય. જેવું તમારું પેપર આમ ખોલીને જોશો તો આ અક્ષર સાચા કે છે એ તમને આ પેજ ઉપર દેખાશે. શું થશે ધ્યાનથી સાંભળજો. આ જે લખેલું છે એ અત્યારે વંચાતું નથી, એને વાંચવું હોય તો તમારે 33માં પેજ ઉપર, 33 પેજ ઉપર જવું અને ધ્યાનથી પાછળ શું લખેલું છે તે દેખવું. કારણ કે એ અક્ષર સાચો મૂળાક્ષર એનો પાછળ દેખાશે. અને એવું ન કરવું હોય તો મિરર બાજુમાં રાખવું. મિરર એટલે દર્પણ, તમારું નવું જુઓ છો ને એ, એને રાખવું તો એમાં પણ સાચો સ્થળી દેખાશે. એ સ્થળી તમારે અહીંયા લખવાના છે. આ તમારે ઘરેથી કરવાની એક્ટિવિટી. હવે આપણે જોઈશું એક્ટિવિટી 10, આપણી પોયમ. વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન સમડે. આપણે બધા શીખીશું, બધું જ શીખીશું, આપણે બધા બધું જ શીખીશું, એક દિવસ બધું જ શીખીશું. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ. અરે મારા ખરા હૃદયથી હું માનું છું. ધેટ વી શેલ ઓલ લર્ન સમડે, કે આપણે બધા બધું શીખીશું એક દિવસ. વી શેલ લર્ન ટુ સિંગ, વી શેલ આપણે ગાતા પણ શીખીશું. વી શેલ લર્ન ટુ સિંગ, આપણે ગાતા પણ શીખીશું એક દિવસ, આપણે ગાતા પણ શીખીશું. ઓ ડીપ ઇન માય હાર્ટ આપણા ખરા મારા ખરા હૃદયથી હું આઈ ડુ બિલીવ હું માનું છું. ધેટ વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે. Now, હવે મને ગાને સંભળાય. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart.
કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.